અબડાસા તાલુકાના જખૌ ગામે એકતા પુરુષ જખૌ દ્વારા અખિલ કચ્છ ગ્રામ પંચાયત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 8 ફેબ્રુઆરી 2024 થી અબડાસા તાલુકાના જખૌ મધ્યે જખૌ પોલીસ સ્ટેશનની પાછળના ભાગે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર એકતા ગ્રુપ જખૌ દ્વારા અખિલ ગ્રામ પંચાયત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. જે ટુર્નામેન્ટ 25 દિવસનું રાખવામાં આવેલ છે અને 80 જેટલી ક્રિકેટની ટીમોએ ભાગ લીધેલ છે. આ ટુર્નામેન્ટનું આયોજન સુરેન્દ્રસિંહ જાડેજા, ઈશ્વર સાહેબ, ભાવિન અબોટી, અભુ મિયાજી, હનીફ શાહ પીરઝાદા, અઝહર વાઘેર, અલ્તાફ વાઘેર, મેહુલ સિંહ અબડા, ઉમર વાઘેર, હિમંત સિંહ અબડા વગેરે નાઓના સહયોગથી કરવામાં આવેલ છે. એકતા ગ્રુપ જખૌ દ્વારા યોજવામાં આવેલ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટના સ્પોન્સર સ્વરૂપે અર્ચન ફાઉન્ડેશન, આશાપુરા કન્સ્ટ્રક્શન, આરિફ કન્સ્ટ્રક્શન, સોરભી અર્થ મૂવર્સ, હર્ષ અર્થ મૂવર્સ, ગીરી બ્રધર્સ, મોમાઈ અર્થ મૂવર્સ, પીર બ્રધર્સ વેપારી એસોસિએશનના પ્રમુખ કિશોર ચંદ્ર જોશી વગેરે નાઓ દ્વારા સહયોગ આપવામાં આવેલ છે. જ્યારે મેન ઓફ ધી મેચ માટે ઇન્ડિયન મોબાઈલ નલિયા દ્વારા સહયોગ આપવામાં આવેલ છે. ઓપનિંગ મેચ અર્ચન જખૌ અને ટાઈગર જખૌ વચ્ચે થયેલ અને ભરી રસાકસી પછી આખરે અર્ચન જખૌ વિજેતા જાહેર થયેલ. ઓપનિંગ સેરેમની વેપારી એસોસિએશનના પ્રમુખ અને જખૌના વડીલ કિશોર ચંદ્ર જોશીના હસ્તે કરવામાં આવેલ અને ખૂબ જ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓએ હાજરી આપી હતી. એકતા ગ્રુપ દ્વારા આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમગ્ર કચ્છ જિલ્લાની ક્રિકેટ ટીમોએ ભાગ લીધેલ છે. તેમજ જખૌ મધ્ય રાત્રે ઠંડી હોવા છતાં પણ ખૂબ મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા દર્શકો સ્વરૂપે દરરોજ હાજરી આપવામાં આવે છે.